બેડવા ખાતેથી પરમ વંદનીય ફાધર જીમી ડાભી એસજીના વરદ હસ્તે અર્પણ થનારા આ પરમ યજ્ઞના હેતુઓ આ મુજબ છે. શ્રીમતી શૈલી રાજેશ ચૌહાણ પરમ પિતાના આભાર અર્થે, સચિન પરમાર અને સોનલ પરમારના લગ્ન જીવનના 12 વર્ષ પૂર્ણ થતા પરમ પિતાના આભાર અર્થે, સ્વર્ગસ્થ જ્હોન આલોઇસ મેકવાનના અવસાનને 1 વર્ષ પૂર્ણ થતા પ્રથમ પુણ્યતિથિએ તેમના આત્માની શાંતિ માટે આ પરમ યજ્ઞ અર્પણ કરવામાં આવે છે. આવો, આ સિવાય આપના અનેક હેતુઓ માટે આ પરમ યજ્ઞમાં પરમેશ્વર પિતાને પ્રાર્થીએ. સ્વર્ગસ્થ જયંતિભાઈ આર પરમારના આત્માની શાંતિ માટે લુસિયાબેન, તરલ, અંકિતા, એલિના તેમજ વોલ્ટરભાઈ, ઈલાબેન તથા તરલ અને એલિના તરફથી આ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવે છે. પરમેશ્વર છે શક્તિ અમારી, એ છે અમારું આશ્રય સ્થાન, એ છે અમારું આશ્રય સ્થાન. કપરાયેવા કાળ મહીએ સદાય તત્પર કરવા સહાય, સદાય તત્પર કરવા સહાય. પરમેશ્વર છે શક્તિ અમારી. છોને કંપ્યા કરે, ધરતી છોને કંપ્યા કરે. પાડોના પાડો સાગરના, પાડોના પાડો સાગરના, ઊંડાણે છો ઉથલી પડે, ઈશ્વર છે શક્તિ અમારી. આજે 1 નવેમ્બર સર્વ સંતોનું પર્વ. અમે આનંદપૂર્વક સર્વ સંતોનું પર્વ ઉજવીએ છીએ. દેવદૂતો પણ એમના ઉત્સવનો આનંદ માણે છે ને ઈશ્વરના પુત્રની સ્તુતિ કરે છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. એ આપને પણ મળો. આજની આ પરમ પૂજા કરવા આપણે લાયક બનીએ એ માટે આપણા પાપોનું સ્મરણ કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એ કરાર કરીએ. સર્વ સમર્થ પરમેશ્વર, ને આપ સૌની આગળ હું પાપનો એ કરાર કરું છું. બુરું કરીને ને કર્તવ્ય ચૂકીને
મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે, એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણા સાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વ સમર્થ પરમેશ્વર, આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. હે પ્રભુ દયા કરો, અમારી ઉપર દયા કરો. હે પ્રભુ દયા કરો, અમારી ઉપર દયા કરો. હે ખ્રિસ્ત દયા કરો, પ્રભુ દયા કરો, અમારી ઉપર દયા કરો. અમારી ઉપર દયા કરો. આપણા પ્રભુ પરમેશ્વરના યશોગાન ગાઈએ. પિતા પરમેશ્વર, તું સૌનો ઘડનાર. પરમ પિતા પરમેશ્વર, તું સૌનો ઘડનાર. તુજથી આ સૌ પ્રગટ્યો, સહુમાં તવ ધબકાર. તુજથી આ સૌ પ્રગટ્યો, સહુમાં તવ ધબકાર. હે પરમ પિતા હો તવ જયકાર, હે પરમ પિતા હો તવ જયકાર. સૌંદર્યો સર્જાવે, સંઘર્ષો વચ્ચે તું સૌંદર્યો સર્જાવે. પ્રાણપુરીને માં, પ્રાણપુરીને માં, જીવન પુષ્પ ખીલાવે. હે પરમ પિતા હો તવ જયકાર, હે પરમ પિતા હો તવ જયકાર. પરમ પવિત્ર કૃપાળુ, અખૂટ શક્તિ અંબાર. પરમ પવિત્ર કૃપાળુ, અખૂટ શક્તિ અંબાર. શાશ્વત શાંતિદાયક, શાશ્વત શાંતિદાયક, તું મમ જીવન આધાર. હે પરમ પિતા હો તવ જયકાર, હે પરમ પિતા હો તવ જયકાર. સ્વરૂપ અખંડ અમારો તું વિશ્વાસ, પ્રેમ
સ્વરૂપ ખંડે અમાર તું વિશ્વાસ દોરી જાતવ તેજે દોરી જાતવ તેજે કરવા આનંદ ઉલ્લાસ હે પરમ પિતા હો તવ જયકાર હે પરમ પિતા હો તવ જયકાર પરમ પિતા પરમેશ્વર તું સૌનો ગણનાર પરમ પિતા પરમેશ્વર તું સૌનો ગણનાર તુજથી આ સૌ પ્રગટ્યો સહુ માધવ ધબકાર તુજથી આ સૌ પ્રગટ્યો સહુ માધવ ધબકાર હે પરમ પિતા હો તવ જયકાર હે પરમ પિતા હો તવ જયકાર હે પરમ પિતા હો તવ જયકાર પ્રાર્થના કરીએ. હે સર્વસમર્થ સનાતન પરમેશ્વર, સર્વ સંતોને એક જ ઉત્સવમાં અંજલિ અર્પવાનો અવસર તમે અમને આપ્યો છે, તેઓ અમારે માટે તમને અવિરત અરજો કરી રહ્યા છે. તે દયા કરી ધ્યાનમાં લો ને તમારી અગણિત આશીષો અમારા પર વરસાવતા રહો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પ્રથમ શાસ્ત્ર પાઠ દર્શનના ગ્રંથમાંથી પાઠ 7મો અધ્યાય કડી 2-4 અને 9-14 સુધી. મેં યોહાને એક દેવદૂતને જીવંત પરમેશ્વરની મહોર લઈને પૂર્વમાંથી ઉપર આવતો જોયો. તેણે જે 4 દેવદૂતોને પૃથ્વીને અને સમુદ્રને હાનિ પહોંચાડવાની સત્તા આપવામાં આવી હતી તેમને મોટેથી બૂમ પાડીને કહ્યું, જ્યાં સુધી અમે અમારા પરમેશ્વરના સેવકોના કપાળ ઉપર મોહર ન મારીએ ત્યાં સુધી પૃથ્વીને કે સમુદ્રને કે વૃક્ષોને હાનિ પહોંચાડશો નહીં. અને મેં જેમને મોહર મારવામાં આવી હતી તેમની સંખ્યા સાંભળી, ઇઝરાયલના બધા વંશોમાંથી 144,000 મોહર મારવામાં આવી. આ પછી મેં જોયું તો ભારે મોટી મેઘની જામી હતી જેને કોઈ જ ગણી ન શકે. બધા રાષ્ટ્રોના, બધી જાતિઓ અને પ્રજાઓના તથા બધી ભાષાના લોકો સફેદ વસ્ત્રો પહેરીને તાળના પાંદડા હાથમાં લઈને સિંહાસન અને ઘેટા સમક્ષ ઊભા હતા અને મોટે અવાજે પોકાર કરતા હતા, સિંહાસન ઉપર બિરાજતા અમારા પરમેશ્વરનો અને ઘેટાનો જય હો. અને બધા દેવદૂતો સિંહાસનની અને વડીલોની અને 4 પ્રાણીઓની ફરતે રહ્યા અને સિંહાસન આગળ સાષ્ટાંગ પ્રણામ કરીને ઈશ્વરની પૂજા કરતા બોલ્યા, અસ્તુ. અમારા પરમેશ્વરને સદા સર્વદા સ્તુતિ, મહિમા અને જ્ઞાન, ધન્યવાદ અને માન, શક્તિ અને સામર્થ્ય હો, અસ્તુ. ત્યાર પછી એક વડીલે મારા તરફ ફરીને કહ્યું, આ સફેદ જભ્ભો પહેરેલો માણસ કોણ છે અને ક્યાંથી આવે છે? એટલે મેં કહ્યું, મુરબ્બી, તમે જાણો. ત્યારે તેણે મને કહ્યું, આ લોકો ભારે વિપત્તિમાં થઈને આવ્યા છે. તેમણે પોતાના વસ્ત્રો ઘેટાના લોહીમાં ધોઈને સફેદ બનાવ્યા છે
આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. કોણ પ્રભુ તુજે દર્શન કાજે આવે તારી પાસ, કોણ બને અધિકારી તારે મંદિર કરવાવા, કોણ પ્રભુ તુજે દર્શન કાજે આવે તારી પાસ. બીજો શાસ્ત્ર પાઠ સંત યુહાનના પહેલા પત્રમાંથી પાઠ, ત્રીજો અધ્યાય, પહેલી કલમથી ત્રીજી કલમ સુધી. જરા વિચાર તો કરો કે પરમ પિતાએ આપણા ઉપર કેટલો બધો પ્રેમ વરસાવ્યો છે કે જેથી આપણે ઈશ્વરના સંતાન કહેવાઈએ છીએ, અને ખરેખર છીએ પણ ખરા. સંસાર આપણને ઓળખતો નથી, કારણ એણે ઈશ્વરને ઓળખ્યો નથી. વહેલા ભાઈઓ, અત્યારે આપણે ઈશ્વરના સંતાન તો છીએ જ, આપણે શું થઈશું એ હજી પ્રગટ થયું નથી, પણ આપણને ખાતરી છે કે જ્યારે ઈસુ પ્રગટ થશે ત્યારે આપણે તેમના જેવા જ થઈશું, કારણ આપણને તેમના યથાર્થ દર્શન થશે, અને જે કોઈ તેમને પ્રતાપે આશીદ્ધ થશે એવી આશા રાખે છે તે પોતાને શુદ્ધ બનાવે છે, કારણ ઈસુ શુદ્ધ છે. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. પ્રભુનો હો જો જય જયકાર, પ્રભુનો હો જો જય જયકાર, પ્રભુના ભક્તો ગાવો રે, પ્રભુના ભક્તો ગાવો રે, પ્રભુના નામનો જય જયકાર, પ્રભુનો હો જો જય જયકાર, પ્રભુનો હો જો જય જયકાર. પ્રભુ મારું દિલ શુદ્ધ કરો, મારા હોઠ સ્વચ્છ કરો, મારા બધા પાપોની કૃપા કરી મને ક્ષમા આપો, જેથી તમારા આ શુભ સંદેશની ઘોષણા હું સુયોગ્ય રીતે કરી શકું અને તમારા આ ભક્તોના અંતર અજવાળી શકું. પ્રભુ તમારા અંતરમાં વસો, પ્રભુ આપના અંતરમાં વસો. સંત માથીકૃત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ, પ્રભુ અમર હો તમારો મહિમા. લોકોના ટોળાને જોઈને ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા, એટલે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. પછી ઈસુએ શિષ્યોને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. અંતરના દીન પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે, તેમને સાંત્વન મળશે. નમ્ર પરમ સુખી છે, તેઓ ધરતીના ધણી થશે. ધર્મની જેમને ભૂખ તરસ છે તેઓ પરમ સુખી છે, તેઓ તૃપ્તિ પામશે. દયાળુ પરમ સુખી છે, તેઓ દયા પામશે. ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. શાંતિના સ્થાપકો પરમ સુખી છે, તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે,
ઈશ્વરનું રાજ્ય તેમનું છે. મારે કારણે લોકો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આડ મૂકે, ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો. એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. તમારી પહેલાના પૈગંબરોને પણ એ જ રીતે રંજાડ્યા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશના આ પવિત્ર વચનોથી આપણા બધા જ પાપો ધોવાઈ જાવ. આજના ઉપદેશમાં ચાર જુદી જુદી વાત કરવાનો છું, પણ એકમેક સાથે સંકળાયેલી છે. પહેલી વાત, આજે સર્વ સંતોનું પર્વ ઉજવીએ છીએ એનો ઇતિહાસ. પછી બીજી વાત, આજના પહેલા શાસ્ત્ર પાઠ પરથી. ત્રીજી વાત, આજના બીજા શાસ્ત્ર પાઠ પરથી. અને ચોથી અને છેલ્લી વાત, શુભ સંદેશ પરથી. આજથી 2000 વર્ષ પહેલા ઈસુ ખ્રિસ્તને કારણે, ઈસુ ખ્રિસ્ત દ્વારા ખ્રિસ્તી ધર્મ શરૂ થયો અને પહેલી 3 સદીઓ એ સદીઓ સતામણીથી ભરપૂર હતી, જ્યાં સુધી રોમન સમ્રાટે ખ્રિસ્તી ધર્મને, રોમન સામ્રાજ્યનો રાજધર્મ ન બનાવ્યો ત્યાં સુધી. પ્રથમ ઇઝરાયેલીઓને હાથે અને ત્યારબાદ રોમનોને હાથે ખ્રિસ્તી ભાઈઓ બહેનોની એવી તો સતામણી થઈ. આ ભાઈઓ બહેનોએ ઈસુ પરની શ્રદ્ધા ના છોડી. એમને કહેવામાં આવ્યું, ઈસુને પ્રભુ સ્વીકારવાનું બંધ કરો, તમે જીવતા રહેશો. નહીં બંધ કરીએ, મારી નાખીશું, મારી નાખો. અને જે જે મૃત્યુ પામ્યા સતામણીમાં, બાકીના જે ખ્રિસ્તી ભાઈઓ બહેનો છે ને, એમણે આ બધાને વંદન કરવા માંડ્યા, એમની કબરે જવા લાગ્યા, એમને ફૂલ ચડાવવા લાગ્યા. ધન્ય તમે, ધન્ય તમારી હિંમતને, અને સ્તુતિ પ્રભુ તમારી કે તમને આવી શક્તિ આપી પ્રભુએ. એટલે ખ્રિસ્તી ધર્મની શરૂઆતથી આ રક્ત સાક્ષીઓને બિરદાવવાની પ્રથા શરૂ થઈ. પણ પછી જોવા મળ્યું કે જ્યારે રોમન સામ્રાજ્યએ લગભગ ઈસવીસનની 4 સદીમાં ખ્રિસ્તી ધર્મને રાજધર્મ બનાવ્યો, ત્યાર પછી તો રક્ત સાક્ષી બનવાની કોઈ શક્યતા નહોતી, કારણ કે બધા ખ્રિસ્તીઓ છે. ત્યારે જે ભાઈ જે બેન ઈસુના મૂલ્યો આધારિત, ઈસુના ઉપદેશ આધારિત, ઈસુના શિક્ષણ આધારિત જીવન જીવે, એને સંત માનવામાં આવ્યો. એટલે ભલે એ રક્ત સાક્ષી નથી, પણ ઈસુ જેવું જીવન જીવી ગયા. અને એટલે આ સંતોને બિરદાવવાની, એમને વંદન કરવાની, એમને ફૂલ ચડાવવાની, આ બધી પરંપરાની સાથે સાથે દ્રઢ શ્રદ્ધા હતી. અને દ્રઢ શ્રદ્ધા આ છે, તમે સ્વર્ગમાં છો અને સ્વર્ગમાં તમે અમારે માટે પ્રભુને અરજ કરો છો. અને એટલે આ સર્વ સંતોને દરેકે દરેક ધર્મસંઘમાં યાદ કરવાનું શરૂ થયું. પછી તો એટલા બધા સંતો
કે વર્ષના 365 દિવસ ઓછા પડવા લાગ્યા. અને હમણાં છેલ્લે છેલ્લે આપણા વડા ધર્મગુરુ ફ્રાન્સિસે એમના એક પરિપત્રમાં આવું લખ્યું છે, સંત કોણ છે? આપણા દાદા સંત છે, આપણી દાદી સંત છે, આપણા પપ્પા સંત છે, આપણા મમ્મી સંત છે. જે ધગશથી, જે પ્રેમથી એ શ્રદ્ધામાં અડગ છે અને આપણો ઉછેર કરે છે એ સંતો છે, ભલે એમને સંત જાહેર કરવામાં ના આવે. એ પરિપત્રનું નામ ધ જોય ઓફ ધ ગોસ્પેલ. એટલે સંતો એટલા બધા છે. હવે એ સંતો આપણા કેથલિક ધર્મસભામાં એક દિવસે યાદ કરવામાં આવે છે. પણ એ પહેલા બીજો એક નાનકડો ઐતિહાસિક બનાવ અથવા તો ઐતિહાસિક ઘટના જોઈ લઈએ. રોમમાં રોમન સમ્રાટ, એણે એક મોટું મંદિર બાંધ્યું છે. અને રોમન સામ્રાજ્ય મોટામાં મોટું સામ્રાજ્ય ભૌગોલિક દ્રષ્ટિએ, જો મારું જ્ઞાન સાચું હોય તો, પણ સમયની દ્રષ્ટિએ તો અવશ્ય, કારણ કે ઈસવીસન પૂર્વે પહેલી સદીમાં રોમન સામ્રાજ્ય શરૂ થયું, ઈસવીસન 8મી સદીમાં એનું પતન થયું. એટલે ખૂબ લાંબુ સામ્રાજ્ય. હવે રોમન સમ્રાટ શું કરતા? આ દેશ જીતી લીધો તો એ દેશના લોકો જે દેવ અથવા જે દેવીને પૂજતા હોય એ દેવ દેવીની મૂર્તિ લાવે. અને રોમમાં એક મંદિર છે, હું એનું ગ્રીક નામ બોલું છું, પાનથેઓન. જે કોઈ રોમ ગયા છે એમણે આ મંદિરની મુલાકાત કરી હશે, પાનથેઓન. એટલે દુનિયાના જે જે દેશો આ રોમન સામ્રાજ્ય જીતી લીધા એમના દેવ દેવીઓની મૂર્તિઓ ત્યાં એમના આ મંદિરમાં. બે બાબતો સ્પષ્ટ થઈ. પહેલી બાબત, જે દેશ જીતાઈ ગયો એના લોકોને રીઝવવા છે, જો ભાઈ તમારા દેવ અને દેવી પણ અમારા મંદિરમાં છે હો, એમને રીઝવવા છે. અને બીજું, રોમનોની અંધશ્રદ્ધા પણ ખરી, ચાલો ને આ દેવ નહીં તો આ દેવ, આ દેવ નહીં તો આ દેવી. હવે જ્યારે રોમન સામ્રાજ્યએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો રાજ ધર્મ તરીકે, ત્યારે 6મી સદીમાં એવું બન્યું કે આજુબાજુ રોમ અને રોમની આજુબાજુ એક પણ બિન ખ્રિસ્તી નહોતા, એક પણ ભાઈ, એક પણ બેન. અને ઈસવીસન 609માં વડા ધર્મગુરુ હતા બોનિફાસ 6, એમણે શું કર્યું, આ પાનથેઓન છે ને, આ મંદિર, એમાંથી બધી મૂર્તિઓ કાઢી નાખી, કારણ કે હવે કોઈ બિન ખ્રિસ્તી નથી. અને એ મંદિરને અખંડ કુમારી મરિયમ અને સર્વ સંતોનું મંદિર જાહેર કર્યું. આજે રોમમાં એ દેવળ ઊભું છે. હવે સર્વ સંતોનું મંદિર અથવા સર્વ સંતોનું દેવળ એક સ્થળ. અને હવે તારીખ એક નક્કી કરવામાં આવી, આજથી 1200 વર્ષ પહેલા, ઈસવીસન 800માં 1 નવેમ્બર, સઘળા સંતોને, બધા જ સંતોને એક જ પર્વમાં યાદ કરીશું. 1200 વર્ષ જૂનો તહેવાર ઉજવીએ છીએ આજે, 1200 વર્ષ જૂનું પર્વ. અને બે હેતુસર, સૌથી પ્રથમ, ઓ પ્રભુ તમારી સ્તુતિ કરવી છે, વી વોન્ટ ટુ પ્રેઇઝ યુ, તમે આટલા બધા સંતો પેદા કર્યા છે. અવશ્ય તમારા મમ્મી તમારા પપ્પા સંતો છે, કારમી મોંઘવારીમાં તમને ભૂખ્યા પેટે સુવા દેતા નથી, સંત જ કરી શકે.
પોતે ન ખાય, પોતે વૈતરું કરે, પોતે વેઠે, પણ તમારી તંદુરસ્તી જાળવી રાખે, સંત જ કરે આ. અને આ બધા સંતોને ઓ પ્રભુ તમે પેદા કરો છો, તમારી સ્તુતિ હો. આ પહેલો હેતુ છે. અને બીજો હેતુ આજે શ્રદ્ધા ઘોષણામાં આપણે બોલીશું. પહેલા આપણે પ્રભુ પિતામાં શ્રદ્ધા વ્યક્ત કરીશું, પછી આપણે પ્રભુ પુત્રમાં શ્રદ્ધા વ્યક્ત કરીશું, પછી આપણે પ્રભુ પવિત્ર આત્મામાં, અને પછી ચોથું સંતોનો, ચોથું માતા ધર્મસભામાં, અને પાંચમું સંતોનો સંબંધ. આ બધા સંતો છે ને એ આપણે માટે પ્રાર્થના કરે છે, અવિરત પ્રાર્થના કરે છે. હું અને તમે ભૂલી જઈએ, પણ એ તો સ્વર્ગમાં જ છે ને, આપણા માટે પ્રાર્થના કરે છે. પૃથ્વી ઉપર જેટલા છે એના કરતા અગણિત સંતો ત્યાં છે પ્રભુના દરબારમાં, અને આપણે માટે પ્રાર્થના કરે છે. માટે એમને કહેવું છે આભાર, થેન્ક યુ. સો પ્રભુને પ્રેઇઝ યુ ઓ ગોડ કહેવું છે, અને સંતોને કહેવું છે થેન્ક યુ ઓ સેન્ટ્સ. એટલા માટે આ પર્વ ઉજવીએ છીએ. હવે બીજી વાત કે આજનો પહેલો શાસ્ત્રપાઠ આપણી બેન શાયનીએ એનું પઠન કર્યું. ત્રણ બાબત જોઈ લઈએ. ત્યાં આપણી બેન પઠન કરતી હતી ત્યારે એણે એક વાક્ય વાંચ્યું, જ્યાં સુધી અમે અમારા પરમેશ્વરના સેવકોના કપાળ ઉપર મોર ન મારીએ, ત્યાં સુધી પૃથ્વીને કે સમુદ્રને કે વૃક્ષોને હાનિ પહોંચાડતો નહીં, મોર મારવાની છે. હવે લેખક એક પ્રથાથી વાકેફ છે. કઈ પ્રથા? તે વખતે ગુલામગીરીની પ્રથા હતી. એટલે માની લો કે હું દીપક સાહેબનો ગુલામ છું. તો દીપક સાહેબ એક સળિયો અંગારામાં લાલ ગુમ કરી દે અને પછી મારા કપાળે મને ડામ દે. આ નિશાની બે હેતુ સર કરશે. હું દીપક સાહેબનો છું, આઈ બિલોંગ ટુ દીપક સાહેબ. બીજું, મને કોઈ હાનિ ના પહોંચાડી શકે, ન વિજયભાઈ પહોંચાડી શકે હાનિ, કે ન શાયની હાનિ પહોંચાડી શકે, મારું કોઈ નુકસાન ના કરી શકે. કેમ? કારણ કે મોર મારેલી છે. બસ, એ જે વ્યવહારમાં જે પરંપરા, પ્રથા, રિવાજ છે એ જ લેખક લઈને કહે છે મોર મારી છે, તમારો વાળ માંકો નહીં થાય. અને એ મોર આપણે આ પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા, આ આ કૃષ્ણની નિશાની આપણે આમ પણ કરીએ છીએ. શુભ સંદેશ પહેલા આ છે, મોર મારી છે આપણે પ્રભુના, પ્રભુના અને પ્રભુના. હવે આપણને કોઈ હાનિ ના પહોંચાડી શકે, આ પહેલી વાત. બીજી વાત, બેને એક આંકડો વાંચ્યો, ઇઝરાયલના બધા વંશોમાંથી 144,000 ને મોર મારવામાં આવી. 144,000, આ કહેવાની રીત છે. જો આજે આપણે આંકડો નથી બોલતા, તે મને કેટલી વાર ફોન કર્યો, બોવાઈ વાર, આ બોવાઈ વાર છે ને એ કહેવાની રીત છે. હવે બોવાઈ વાર કીધું ને એટલે પછી મારથી પૂછાય ને, એક્ઝેક્ટલી ટેલ મી, એક્ઝેક્ટલી ટેલ મી, એક્ઝેક્ટલી. બોવાઈ વાર પતી ગયો. એ બોવાઈ વાર એમાં એકય વાર હોય અને 17 વારે હોય, પણ આ કહેવાની રીત છે. 12 વંશો, 12 વંશોમાં પ્રત્યેક વંશમાં 1,000 ગણીએ તો એક વંશમાં 12,000, 12,000, અને એને 12 ગુણી નાખો તો 144,000. આ કહેવાની રીત છે. બાઇબલનો આંકડો, એનો અર્થ કે અગણિત, અસંખ્ય. જો તમારે અગણિત અસંખ્ય કહેવું હોય તો આ આંકડો બોલવાનો. એ એક્ઝેક્ટ આંકડો નથી, અસંખ્ય અગણિત એ કહેવા માટે આ આંકડો વપરાય. દાખલા તરીકે
શું લાવ્યા વિજયભાઈ આજે બજારમાંથી? આ લાવ્યો, પેલું લાવ્યો, પેલું લાવ્યો, એટસેટરા એટસેટરા. આ એટસેટરા જે બોલીએ છે ને અંગ્રેજીમાં, વગેરે વગેરે બોલીએ છે ને ગુજરાતીમાં, એ કહેવાની રીત છે. એટલે હું ઘણી વસ્તુઓ લાવ્યો છું, એક બે માત્ર નામ કે વાસ્તે હું બોલ્યો છું. પહેલા શાસ્ત્ર પાઠમાંથી ત્રીજી અને છેલ્લી વાત. એક વડીલ પૂછે છે લેખકને, હું લેખક યોહાન, આ બધા કોણ છે? 144,000 એ તમને ખબર છે? વડીલ, મને તો લાવવામાં આવ્યો છે, મને કેમની ખબર હોય? તમને ખબર હશે. જો આ બધા રોમન સમ્રાટ નીરોનું નામ સાંભળ્યું? હા, અવશ્ય. એ નીરો રોમન સમ્રાટ, એમણે સતામણી કરી આ બધાને કે ઈસુ ઉપર શ્રદ્ધા રાખવાનું ભૂલી જાઓ, ઈસુને પ્રભુ પુત્ર ના માનો, ઈસુને પ્રભુ ના માનો. અને આ બધા કહે છે મારી નાખો, પણ ઈસુને પ્રભુ જ માનવાના છીએ. આ બધાએ છે ને પોતાનું લોહી વેવડાવ્યું છે. એટલે સ્નાન સંસ્કાર લીધો ત્યારે તો પવિત્ર થઈ ગયા, પણ જ્યારે લોહી વેવડાવ્યું ત્યારે ડબલ પવિત્ર થઈ ગયા. આ સંતો છે, આ સંતો છે. એટલે આજના પહેલા શાસ્ત્ર પાઠમાંથી આપણને ત્રણ બાબતો જાણવા મળી. મોર આપણા પર પણ મારવામાં આવી છે, બીજી અગણિત આપણો પણ સમાવેશ થાય સંતોમાં, અને ત્રીજું આપણે ભલે આજે ધર્મને ખાતર આપત્તિ સતામણી ન ભોગવવી પડે, પણ શુદ્ધ જીવન જીવવા માટે જે સંગ્રામ વેઠવો પડે છે એ આપણા જીવનને વધુ શુદ્ધ કરે છે. આપણા સ્નાન સંસ્કાર પછી ફરીથી આપણને શુદ્ધ કરે છે. આજનો બીજો શાસ્ત્ર પાઠ, બે બાબતો એમાંથી જોઈ લઈએ. આપણા દીપક સાહેબે એનું પઠન કર્યું. જુઓ, ત્યાં પહેલું સત્ય કહેવામાં આવે છે, જેથી આપણે ઈશ્વરના સંતાન કહેવાઈએ છીએ અને ખરેખર છીએ પણ ખરા ઈશ્વરના સંતાન. એટલે ઈસુ ઈશ્વરનું સંતાન, ઈસુમાં જે આત્મા, પવિત્ર આત્મા છે, એ જ પવિત્ર આત્મા આપણને આપવામાં આવ્યો છે. એટલે આપણે પહેલેથી જ, અંગ્રેજીમાં કહેવાય ઈયર માર્ક, આપણને તો નક્કી કરી જ દીધા છે કે તમે સંત છો. પવિત્ર આત્મા આપી દીધો છે, આપી દીધો છે પવિત્ર આત્મા. હવે બીજી વાત, આપણને પવિત્ર આત્મા આપી દીધો છે, પણ સંત બનવું કે ના બનવું એ આપણે નક્કી કરવું પડશે. જુઓ ને, અત્યારે મને લાગે છે રેઝર્વેશન કરીએ ને ત્યાં ટિકિટ પહેલેથી આપણા હાથમાં હોય. રેલવેનું રેઝર્વેશન હોય કે બસનું રેઝર્વેશન હોય, હવે તો ઘણા બધા ઉડનારા છે પ્રભુની કૃપાથી, એટલે એર ટિકિટ પણ હોય. હવે એર ટિકિટ છે મારી પાસે, માની લો કે મારી પાસે એર ટિકિટ છે અહીંથી ચેન્નાઈની અથવા અહીંથી બેંગ્લોરની, એર ટિકિટ મારા હાથમાં છે, પવિત્ર આત્મા આપી દીધો છે. પણ હું જ્યાં સુધી એરપોર્ટ પર ના જઉં, હું જ્યાં સુધી પ્લેનમાં બેસું નહીં ત્યાં સુધી બેંગ્લોર ના પહોંચાય. એટલે ત્યાં આપણા દીપક સાહેબે વાંચેલું, જે કોઈ ઈસુને પ્રતાપે આ સિદ્ધ થશે એવી આશા રાખે છે તે પોતાને શુદ્ધ બનાવે છે. શું સિદ્ધ થશે? હું સંત બનીશ. ઈસુને પ્રતાપે હું સંત બનીશ, અને એ જ મારો પ્રયત્ન છે. બસ, એ શુદ્ધ બને છે, એ સંત બને છે. એટલે આપણે એર ટિકિટનો દાખલો લીધો, છે એર ટિકિટ, વાપરવાની છે, બેસવાનું છે અને બેંગ્લોર પહોંચવાનું છે. આજનો બીજો શાસ્ત્ર પાઠ કહે છે. એટલે બીજા શાસ્ત્ર પાઠમાંથી બે બાબતો આપણે સાંભળી, હવે ત્રીજો અને છેલ્લો શુભ સંદેશ એમાંથી એક જ બાબત સાંભળીએ. જુઓ, ત્યાં શુભ સંદેશના અંતે આ બાબતો આવે છે. ધર્મને ખાતર જુલમ વેઠનારા
પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. એટલે આ ઓનલાઈન પરમ પૂજા માટે કેટલાકડે જુલમ વેઠવો પડે છે. કેવો જુલમ? સમય કાઢવો પડે છે, ઘરકામ છોડવું પડે છે, એશ આરામ છોડવો પડે છે, કમ્ફર્ટ છોડવો પડે છે, આરામ છોડવો પડે છે. જુલમ નથી, કેમ? ધર્મને ખાતર. તો ઈશ્વરનું રાજ્ય તેમનું છે. કારણ કે ઓનલાઈન પરમ પૂજા માટે ખાસી તૈયારી કરવી પડે છે. હવે એ પરમ પૂજાનો મને લાભ મળે છે ત્યારે મને ખબર પડી છે કે કેટલા બધા ભાઈઓ, કેટલી બધી બહેનોએ આજે આ દેવળ આખું સફાઈ થયું, બેડવા ગામનું પવિત્ર દેવળ. હવે જે બહેનોએ સફાઈ કરી, જે ભાઈઓએ સફાઈ કરી, ધર્મને ખાતર. હવે ઈસુ આગળ કહે છે, મારે કારણે લોકો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાત કા આડ મૂકે, ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો. એટલે કદાચ બહુ પવિત્ર પોટલું છે, તો આખો દાડો દેવળમાં જ હોય છે. યસ, ધર્મને ખાતર. ફાધરની આગળ પાછળ જ ફરતો હોય છે, ધર્મને ખાતર, કે જેથી ફાધરને કંઈક મદદરૂપ થવું, ધર્મનું કંઈક કામ કરી શકું, કંઈક વેચી શકું, કંઈક આપી શકું, કંઈક પહોંચતું કરી શકું. ક્યારેક મુશ્કેલી પણ પડે, ધર્મને કારણે પ્રમોશન અટકી જાય, ધર્મને કારણે નોકરી ટ્રાન્સફર થઈ જાય, ધર્મને કારણે થાય થાય થાય. પ્રભુ ઈસુ શું કહે છે? મારે કારણે લોકો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આડ મૂકે, ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો. તમે સંત બની રહ્યા છો. એટલે આજે આ સર્વ સંતોનું પર્વ આપણને ચાણક ચડાવે છે. આ બધા પ્રોબ્લેમ્સ આવે પણ પ્રભુ આપણા પર મોર મારી ચૂક્યા છે. હા, આપણે પ્રભુના છીએ એટલે પ્રભુ આપણું રક્ષણ કરશે. અને આપણે સંત બનવા માટે ઈયર માર્ક્ડ થયેલા છીએ, પવિત્ર આત્મા આપેલો છે. હવે આપણે પ્રયત્ન જ કરવાનો છે. ચાલો ને પ્રયત્ન કરીએ. ઓ સર્વ સંતો, અમારે માટે વિનંતી કરજો. તમે જેમ સંત બન્યા, સંત તરીકે જીવ્યા, તમારામાં પણ નબળાઈ હશે, હતી, પણ પ્રભુની કૃપાથી તમે નબળાઈ દૂર કરી શક્યા અને તમે પ્રભુને નામે અને પ્રભુને કારણે તમારી શ્રદ્ધામાં અડગ રહી શક્યા. બસ અમારે માટે આવી પ્રાર્થના કરો, અમે પણ સંત બનીએ. સર્વ સંતોના પર્વ નિમિત્તે સર્વને મારી શુભેચ્છા. આપણે બધા સંત બનીએ એવી શુભેચ્છા. આપણે આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમપિતા છે, તે સર્વ સમર્થ છે, તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના અમલમાં દુઃખને વર્યા, ક્રૂસે ચડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સહજી ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા. તે સર્વ સમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા ને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. ભક્તગણની પ્રાર્થના. આપણને પોતાની સાથે સ્વર્ગમાં જોવા ઝંખતા આપણા પરમપિતાને ચરણે આપણે આપણી અરજો રજૂ કરીએ. તમારો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા વડધર્મ ગુરુ, આપણા ધર્માધ્યક્ષ, પુરોહિતો,
ધર્મ શિક્ષકો તેમજ ધર્મ સેવિકાઓ પોતાના કર્મોને પ્રાર્થનાથી ઈશ્વરને ઘણા માણસોનો ઉદ્ધાર કર્યો છે એ વિચારે પ્રસન્ન રહે ને વધુ ખંતથી પોતાના પ્રયત્નો ચાલુ રાખે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણો અહીંનો ધર્મસંઘ સૌને ઈસુના વફાદાર શિષ્યો બનવા પ્રોત્સાહિત કરતો રહે ને આપણે સૌ સ્વર્ગમાં સંતો તરીકે બિરાજેલા આપણા ભાઈ બહેનોને જોઈને ત્યાં એક દિવસ પહોંચવાની ખાતરી રાખીએ એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. દરેક જણ પોતા પર ઈશ્વરના સંતાનની નિશાની છે એ હંમેશા યાદ રાખે અને પૂરી હિંમતથી ઈસુ પાછળ ચાલે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. પ્રલોભનમાં સપડાયેલા ને ધર્મમાં ઢીલા પડી ગયેલા લોકો સંતોની પ્રાર્થનામાંથી બળ મેળવે ને પોતાની શ્રદ્ધાને સતેજ કરે તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સર્વ મનુષ્યો તેમના ઉદ્ધાર માટેની ઈશ્વરની ઈચ્છાને શક્તિને પીછાણે ને ઈશ્વરના દોર્યા દોરાઈને અનંત સુખ પ્રાપ્ત કરે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. હે પિતા, અમારા અસંખ્ય માનવ બંધુઓ મુક્તિ કાર્ય તમે પાર પાડ્યું તે બદલ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે હંમેશા તમારા પર વિશ્વાસ રાખીએ ને તમારી ખાતર દુઃખો ખુશીથી સહન કરીએ એ માટે અમને મદદ કરો. તમારા આખા પરિવારને તમારા નિત્ય ગુણગાન ગાવા પરમધામે દોરી જાઓ. આમેન. રોટી હવે આ સૌ હવે આ દેહ રક્ત તારા થશે એને ગ્રહીને જીવતર મારા પાવન પાવન થશે મારા ના મારા ના મારા ના તમારી સ્તુતિ મારા ના વિશ્વના માલિક તમારી ઉદારતા તમારે ચરણ અર્પણ કરું છું તને સદા સર્વદા તમારી સ્તુતિ અર્પણ કરું છું તને જે કઈ છે મારું તારું દીધેલું અર્પણ કરું છું તને અર્પણ કરું છું તને મનના જંપા દલડાની પીડા ચરણે ધરું છું તને તન મન અમારું રુદિયાની સાથે અર્પો હવે હું મને લઈ લેના લઈ લેના લઈ લેના લઈ લેના લઈ લેના લઈ લેના અર્પણ કરું છું તને મારા વાલાઓ આપણું આ યજ્ઞ સર્વસમર્થ પરમેશ્વર પિતા સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સ્તવન અને મહિમાને અર્થે સ્વીકારો. આમેન.
તમારા સર્વ પુણ્યજનોના સન્માનાર્થે આ ભેટો તમને ધરીએ છીએ પ્રભુ, તેનાથી પ્રસન્ન થાઓ, તમારા અમર મહિમામાં એમને વિરાજેલા જોઈને અમે આનંદ અનુભવીએ છીએ. એમનો દિવ્ય સત્સંગ આ પૃથ્વી પર અમારો આધાર બનો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન કરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ, એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ, તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, આ આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આજે તમારી સનાતન નગરી ભણી મીટ માંડતા અમારા અંતર રાચી ઉઠે છે. એ નગરીની પુનિત માતૃછાયામાં તમારા સિંહાસન સન્મુખ સંતોનો સઘળો સત્સંગ તમારા અખંડ યશોગાન વેલાવે છે. શ્રદ્ધાનો માર્ગ પકડી અમે એ દિવ્ય નગરીની યાત્રાએ ઉપડ્યા છીએ. અમારા એનું જીવન અમને પ્રેરણા આપતું રહે છે ને એમને મળેલો પરમ આનંદ એમની પાસે પહોંચવાની અમારી ઉત્કંઠા વધારી દે છે. અને તેથી હે રાજેશ્વર, એમના યશોગાન સાથે અમારા સુર મેળવીને તમારા મંગળ દરબારના દૂતો સાથે અમે નિરંતર તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્ર છે તુજ પવિત્ર ઈશ્વર, વિશ્વેશ તુ નિત્ય પ્રભુ પવિત્ર, ભર્યા ભર્યા છે તુજ ભવ્યતાથી, વસુંધરાને શુભ સ્વર્ગ ઈશ, સ્વર્ગમાં જય હો હો જો ઈશુનો જય, સ્વર્ગમાં ઉતરો આશીષો અહી, પધારે ઈશુ નામથી, સ્વર્ગમાં જય હો હો જો ઈશુનો જય, સ્વર્ગમાં. પવિત્રતા તમારું નામ છે પ્રભુ, સકળ સૃષ્ટિ તમારા યશોગાન કરે છે, કારણ તમે જ ઈસુ ખ્રિસ્તને પ્રતાપે ને પવિત્ર આત્માને પ્રભાવે સર્વ વસ્તુ અને ચેતનને પવિત્રતાથી ભર્યા કરો છો. અને યુગે યુગે તમારી પુણ્ય પ્રજાને તમારી છત્રછાયા હેઠળ એકઠી કરતા રહો છો, જેથી ઉદયાચળથી માંડી અસ્તાચળ સુધી આ મંગળ ને નિર્મળ યજ્ઞ તમારા શ્રીચરણે અર્પાતો રહે. અને તેથી હે પિતા, અમે તમને એવી વિનંતી કરીએ છીએ કે યજ્ઞાર્થે તમારી આગળ મૂકેલા આ અમારા નૈવેદ્યને પવિત્ર આત્માની આશીષથી પાવન બનાવો, જેથી તે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. તેમની આજ્ઞા માથે ચડાવીને અમે આ પુણ્ય વિધિ આદર્યો છે. તે ઘોજારી રાતે
પોતાના દ્રોહની વેળાએ ઈસુએ રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, તે તમારી ખાતર અર્પણ થનાર છે. ઓ મારા પ્રભુ, ઓ મારા પરમેશ્વર. એ જ રીતે ભોજન પછી ઈસુએ પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવાનું છે, મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. ઓ મારા પ્રભુ, મારા પરમેશ્વર. આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો એ જ અમારા દિલનો પોકાર. હે પિતા, અમે તમારા પુત્રના મોક્ષદાયક મૃત્યુ, મંગળ પુનરુત્થાન અને પ્રતાપી સ્વર્ગારોહણનું સ્મરણ કરીએ છીએ અને તેઓ ફરી પધારે એની ઉત્કંઠાથી રાહ જોતા આ ચેતન અને પાવન યજ્ઞ આભાર દર્શન અર્થે તમારા શ્રીચરણે ધરીએ છીએ. તમારી ધર્મસભાના આ બલિ પર અમી દૃષ્ટિ કરવાની કૃપા કરો. આ એ જ પરમ બલિ છે જેની કુરબાનીથી તમારી માયા અમારા પર વરસી હતી. એવું વરદાન આપો કે તમારા પુત્રના દેહ રક્તનો આહાર કરનારા અમે બધા પવિત્ર આત્માથી ઉભરાઈ જઈને ઈસુના સાનિધ્યમાં એક દેહ અને એક પ્રાણ બની જઈએ. પવિત્ર આત્મા અમને સૌને તમારે ચરણે ધરેલા અખંડ બલિરૂપ બનાવી દે, જેથી ઈશ જનેતા કુમારી મરિયમ, તેમના અતિશુદ્ધ પતિ પવિત્ર યોસેફ, પુણ્ય શ્લોક પ્રેષિતો, ધર્મ શહીદો અને તમામ સંતો જેઓનું આજે આપણે પર્વ ઉજવીએ છીએ, તથા તમારા વરેલા પુણ્યજનોની સાથે તમારો અનંત વારસો પામી શકીએ. હે માયાળુ પિતા, આ શાંતિ યજ્ઞથી તમારી સાથે અમારો સુમેળ સધાય છે, તેને પ્રતાપે દુનિયાભરમાં તમારી શાંતિ ફેલાવો ને સર્વનું કલ્યાણ થાઓ. સંસારની સફર ખેડી રહેલી તમારી ધર્મસભાને, અમારા વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ન સ્વામીને, તમામ ધર્મગુરુઓને, ઓનલાઈન પરમ પૂજામાં ભાગ લેતા મારા આ બધા ભાઈઓ અને બહેનોને, તેમજ તમારી વરેલી પ્રજાને શ્રદ્ધા અને પ્રેમથી સમૃદ્ધ કરો. તમારી સેવામાં હાજર રહેલા આ પરિવારની પ્રાર્થના સ્વીકારો. વેરવિખેર થયેલા તમારા સૌ સંતાનોને
તમારી સ્નેહ છાયા હેઠળ પાછા એકઠા કરવાની કૃપા કરો. અમારા સદગત ભાઈ બહેનોને અને ધર્મને માર્ગે ચાલીને આ સંસાર છોડી ગયેલ સૌ માનવીઓને તમારા દિવ્ય રાજ્યમાં આવકારવાની કૃપા કરો. એમની સાથે અમે પણ તમારો મહિમા નજરો નજર નિહાળીને સદાને માટે કૃતાર્થ થવાની આશા સેવીએ છીએ. ઈસુ ખ્રિસ્ત અમારી આ આશાનો આધાર છે. તેમને લીધે જ તમારા તમામ વરદાનો જગત ઉપર વરસે છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. યુગોના યુગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન. આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હિંમત ભેર પરમ પિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ગુંડાથી અમને બચાવ. હે પ્રભુ, તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો, સઘળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી, તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજરાજેશ્વર છો, તમે જ સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા પાપો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો, એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સદા સર્વદા વસો. પ્રભુની શાંતિ આપના અંતરમાં સદા સર્વદા વસો. આપણે એકબીજાને શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુના દેહ રક્ત એક થતા આપણા સૌનું અનંત કલ્યાણ થાવ. બલિદાન દયા પ્રભુ, તમે જગતના પારો વારો છો, અમારા પર દયા કરો. બલિદાન મોઢી દયા પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મોઢી દયા પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર, પરમ પિતાના આદેશથી ને પવિત્ર આત્માના સહકારથી તમારા મૃત્યુ દ્વારા તમે જગત પર જીવનના ચરણા વહાવ્યા. તમારા આ પાવન દેહ રક્તના પ્રતાપે મને સર્વ અપરાધો અને અનિષ્ટોથી મુક્ત રાખો. તમારી ઈચ્છાને સદા વળગી રહું, તમારાથી કદી વિખોટો ન પડું એવી કૃપા કરો. પ્રભુ, ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ, આપણે આંગણે પધારો, એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનથી જ મારા આત્માનું કલ્યાણ થશે. ખ્રિસ્તનું શરીર અને લોહી આપણ સૌને સદા સુરક્ષિત રાખે અને અનંત જીવનમાં પહોંચાડે. આમેન.
चाहूं तुझने एनो बदलो नहीं देवानो तारे कोई कशाए फड़नी आशा मनमान हो मारे तेम चताए पूरा उदय चाहिश तुझने चाहूं है प्रभु जी तुझने केवल तुझने तुझने केवल तुझने तुझने केवल तुझने तुझने चोखा दिलना परम सुखी छे तेमने ईश्वरना दर्शन थशे शांतिना स्थापको परम सुखी छे तेओ ईश्वरना संतान कहेवाशे धर्मने खातर जेओए जुलम वेठ्यो छे तेओ परम सुखी छे ईश्वरनु राज्य तेमनु छे। प्रार्थना करिए। संत स्त्री पुरुषोमां प्रगट थती तमारी अद्भुत लीला जोईने अमे तमारा गुणगान गाईए छीए। एमनु पवित्र जीवन तमारी परम पवित्रतानु मात्र झांखु प्रतिबिंब छे ए जाणीने अमारा अंतर अहोभावथी तमारा चरणमां झूकी पड़े छे। अमने तमारी कृपा आपता रहो तमारा प्रेम थी अमने पूरे पूरा वश करो अमारा मां पवित्रता नी झंख ना जगाड़ो। आ दिव्य भोजन नी ताजगी थी अमारा अंतर छलकावी दो ने शाश्वत नगरी नी मिजबानी भणी चालता रहेवानु अमारा मां जोम पूरो। आ प्रार्थना अमे अमारा प्रभु ईसु ख्रिस्त द्वारा करिए छीए। आमीन। प्रभु तमारा अंतरमा वसो। प्रभु आपना अंतरमा वसो। प्रभुनी आगळ शीर नमावी आशीर्वाद मागो। सर्व संतोने परम महिमा ने आनंद बक्षनार सर्वशक्तिमान प्रभु आजना पुनीत पर्वे तमने आशीर्वाद आपो। अगणित स्त्री पुरुषोना सतने प्रतापे सर्व अमंगल माथी तमे मुक्त थाओ। सर्व संतोना जीवन माथी प्रभु अने मानव बंधुनी सेवा करवानी तमने प्रेरणा मळो। धर्मसभा पोताना असंख्य संतानोने परम धामे पहोंचेला जोईने आनंद अनुभवे छे। तमे पण सर्व संतोना सत्संगमां परम शांति प्राप्त करवा सद्भागी बनो। आमीन। सर्व शक्तिमान परमेश्वर पिता अने पुत्र अने पवित्र आत्मानो आशीर्वाद तमारा उपर उतरो ने सदा सर्वदा तमारी साथे रहो। आमीन। ईश्वरनो आदेश लई आपणे बधा शांतिने पंथे जईए। ईश्वरनो आभार थाओ। जग जननी हे दयामयी मां मरियम तू शरण ले जे मां मरियम तू शरण ले जे हे जग जननी।
मेरु सरखू दुख होय मुझने रंज एनो ना धावा दे जे मेरु सरखू दुख होय मुझने रंज एनो ना धावा दे जे रज सरखू दुख जोई बिजानू रोवाने पे आंसू तेजे हे जग जननी आ